કેમ છો બાળકો, મજામાં? મારું નામ ભરતભાઈ કાકડિયા. ગયા લેક્ચરમાં આપણે લાભ અને ત્યાગ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે એક નવા પોઈન્ટ વિશે ભણીશું, ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. આજે આપણે એ ચેપ્ટર વિશે થોડી વાતો કરીશું. પાઘડી ગણવા માટે કુલ 4 પદ્ધતિ છે. પાઘડી ગણવા માટે કુલ 4 પદ્ધતિ. પહેલી પદ્ધતિ સરેરાશ નફાની રીત, બીજી પદ્ધતિ ભારિત સરેરાશ નફાની રીત, ત્રીજી પદ્ધતિ અધિક નફાની રીત, ચોથી પદ્ધતિ મૂળીકૃત નફાની રીત. 4 પદ્ધતિની અંદર સૌથી પહેલી 2 પદ્ધતિ એટલે કે સરેરાશ નફાની રીત અને બીજી પદ્ધતિ ભારિત સરેરાશ નફાની રીત વિશે આજે આપણે ચર્ચા કરીશું. ધ્યાન આપજો બાળકો, એકદમ સરળ પદ્ધતિ છે. હું બોર્ડના 2 ભાગમાં બોર્ડને મેં વેચી દીધું છે. એક બાજુ હું સરેરાશ નફાની રીત લખીશ, બીજી બાજુ ભારિત સરેરાશ નફાની રીત લખીશ. અને એકદમ સરળ છે, ધ્યાન આપો. બંને ઉદાહરણ દ્વારા જોઈશું આપણે. હું અહીંયા ખરીદીના વર્ષો 3, આ બાજુ પણ 3, બંને બાજુ મેં ખરીદીના વર્ષો 3-3 લખેલા છે. વર્ષ નફો કૌંસમાં મેં ખોટ લખેલું છે. સૌથી પહેલું વર્ષ હું લખીશ 2011, નફો લખીશ 10,000. બીજું વર્ષ લખીશ 2012, નફો લખીશ 7,000. ત્રીજું વર્ષ લખીશ 2013. અહીંયા મેં કૌંસમાં 6,000 લખેલા છે. એનો મતલબ થાય, નામાના મૂળ તત્વોમાં જો કૌંસ આવે તો એનો મતલબ ખોટ કહેવાય. 10,000 નફો કહેવાય, 7,000 નફો કહેવાય, જ્યારે 6,000 ને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ખોટ કહેવાશે. 2014, 13,000 નફો. 4 વર્ષ લખી દીધા મેં. પહેલું વર્ષ 2011, 12, 13, 14. આ 4 વર્ષમાંથી એક વર્ષ 2013, જ્યાં કૌંસમાં 6,000 લખેલા છે, એને ખોટ કહેવાશે. આ બાજુના બોર્ડ ઉપર જઈશું આપણે. અહીંયા પણ 2011, 5,000 નફો. 2012, 7,000 નફો. 2013, 10,000 નફો. 2014, 20,000 નફો. ફરીથી બંને બોર્ડ ઉપર બંને બાજુમાં મેં ફક્ત રકમો લખેલી છે વિદ્યાર્થી મિત્રો, જવાબ નહીં, ફક્ત રકમો. અહીંયા ખરીદીના વર્ષો 3, અહીંયા ખરીદીના વર્ષો 3, અહીંયા 4 વર્ષનો નફો, અહીંયા 4 વર્ષનો નફો. આપણે પદ્ધતિ નક્કી કરવા માટે મેં રકમો લખેલી છે. ખાસ ધ્યાન આપજો, બંને બાજુમાં એક મોટો તફાવત જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. જો એ તફાવત તમને ખબર પડી જાય તો તમે પદ્ધતિ નક્કી કરતા
एकदम सरल पद्धति नक्की करवा माटे एकदम सरल रीत छे। बन्ने बाजुनो तफावत तमने खबर पड़वी जोईए। चलो विद्यार्थी मित्रों, बन्ने बाजुनो तफावत आपणे जोईशुं। तो अहींया आपणने एक खोट आपेली छे, ज्यारे आमां क्यांय कोई खोट आपेली नथी। अहींया 3 वर्षनो नफो छे, 1 वर्ष खोट छे, आमां 4 वर्ष नफो छे। आ मुख्य तफावत। आना सिवाय पण एक बीजो मुख्य तफावत छे आपणी जोड़े। आना सिवाय पण ध्यान आपो, आना आधारे पद्धति नक्की थाय, पागड़ी गणवानी पद्धति नक्की आना आधारे थाय। आ बोर्ड ऊपर जुओ, पहला 5000 नफो छे, 7000 छे, 10000 छे, 20000 छे। 5, 7, 10, 20 नफो जो चढ़ता क्रम में होय तो भारित सरेराश नफानी रीत गणाय। फरीथी एक वार विद्यार्थी मित्रों, जो नफो चढ़ता क्रम में होय तो भारित सरेराश नफानी रीत, नफो चढ़ता क्रम में न होय तो सरेराश नफानी रीत। तो बोलो अहीं आपणे कई पद्धति थी दाखलो गणीशुं? भारित सरेराश नफानी रीत। ज्यारे आ बोर्ड पर सरेराश नफानी रीत पागड़ी गणवा माटे कई रीते पद्धति नो उपयोग करवो ए खबर पड़ी गई। जो नफो चढ़ता क्रम में होय तो भारित, चढ़ता क्रम में न होय तो सरेराश नफानी। हवे आपणे दाखलो गणीशु। सरेराश नफानी रीते जो दाखलो गणवो होय तो एकदम सरल, नफानो सरवाळो करी देशु आपणे, एने कुल नफो कहीशु। 10 ને 7 17, 17 ને 13 30। ફક્ત નફાનો સરવાળો કર્યો મેં, 10 ને 7 17, 17 ને 13 30। 30000 નફામાંથી ખોટ 6000 માઇનસ કરી દેવાની। ફરીથી 30000 નફો થયો આપણો, એમાંથી 6000 ખોટ આપણે શું કરી દઈશું? માઇનસ। તો 30 માંથી 6 જાય તો 24000। બોલો વિદ્યાર્થી મિત્રો, કુલ નફો આપણી જોડે કેટલો આવ્યો? 24000। હવે આગળ ભણીશું આપણે। સરેરાશ નફો શોધીશું। સરેરાશ નફો શોધવાનું સૂત્ર, કુલ નફો ભાગ્યા કુલ વર્ષ। કુલ નફો આપણી જોડે છે 24000 ભાગ્યા આપણી જોડે કુલ વર્ષ 1, 2, 3, 4, એટલે કે 2011, 12, 13, 14, 4 વર્ષ છે આપણી જોડે, એટલે સરેરાશ નફો આપણી જોડે 6000। બોલો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ નફો આપણી જોડે કેટલો આવે છે? 6000। હવે એના આધારે આપણે પાગડી શોધીશું। પાગડી શોધવાનું સૂત્ર થશે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। સરેરાશ નફો આપણી જોડે છે 6000 ગુણ્યા ખરીદીના વર્ષો, આપણી જોડે રકમમાં છે 3 વર્ષ, તો 6 તેરી 18000 નફો થઈ। બોલો આપણી જોડે વિદ્યાર્થી મિત્રો પાઘડી કેટલી છે? 18000। આ 18000 પાઘડી આપણે કઈ પદ્ધતિથી શોધી? સરેરાશ નફાની રીતે। હવે ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણીશું। તો ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણવા માટે સૌ પ્રથમ વર્ષ છે, નફો છે, અહીંયા આપણે એક નવું કોલમ જાતે બનાવવાનું છે, જેને આપણે કહીશું ભાર। પહેલા વર્ષને 1 ભાર આપીશું, બીજાને 2, ત્રીજાને 3, ચોથાને 4। બોલો ચાલુ ક્યાંથી કરવાનું? 1 થી। ભારિત સરેરાશ નફાની રીતમાં પહેલા વર્ષને 1 ભાર, બીજાને 2, ત્રીજાને 3, ચોથાને 4, પાંચમું હોય તો 5, 6, 7, ઈ રીતે। હવે નફો ગુણ્યા ભાર, એકદમ ધ્યાન આપજો, નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો
ઘણી વાર બોર્ડમાં સૂત્ર પૂછાયું છે, ભારિત નફાનું સૂત્ર બોલો, તો નફો ગુણ્યા 12 એટલે ભારિત નફો. ચલો ગુણાકાર કરીશું, 5000 ગુણ્યા 1 એટલે 5000, 7000 ગુણ્યા 2 7 2 14000, 10 તેરી 30000, 20 ચોક 80000. ભારિત નફો શોધવા માટેનું સૂત્ર નફો ગુણ્યા 12, નફાનો અને 12 નો આપણે ગુણાકાર કરી દીધો. હવે આગળ જોઈશું, ભારિત નફાનો સરવાળો એટલે કુલ ભારિત નફો. ભારિત નફાનો સરવાળો કરીશું, ભારિત નફાનો સરવાળો એટલે કુલ ભારિત નફો. 0000 5 ને 4 9, 1 3 4 ને 8 12, 1,29,000. બોલો ભારિત નફાનો સરવાળો કેટલો થયો મિત્રો? 1,29,000. હવે આગળ ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું થશે? કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. બોલો વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે કુલ ભારિત નફો કેટલો છે? 1,29,000 ભાગ્યા કુલ ભાર આપણી જોડે, એટલે કે ભારનો સરવાળો કરીશું. 1, 2, 3, 3, 6, 4, 10. બોલો આપણી જોડે કુલ ભાર કેટલો થયો? 10. તો ભાગ્યા 10 એટલે 12,900. ભારિત સરેરાશ નફો કેટલો છે આપણી જોડે? 12,900. એકદમ સરળ ભારિત સરેરાશ નફો શોધવાનું સૂત્ર, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. હવે આપણે શોધીશું પાઘડી. પાઘડી શોધવાનું સૂત્ર, ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો આપણી જોડે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 12,900 ગુણ્યા ખરીદીના વર્ષો આપણી જોડે કેટલા છે? 3. ઉપર રકમમાં છે, ખરીદીના વર્ષો કેટલા છે? 3. બંનેનો ગુણાકાર કરીશું, 0, 0, 9, 3, 27, 7 વધી પડી 2, 3, 2, 6, 7, 8, 3, 1, 3. બોલો અહીંયા પાઘડી કેટલી આવે છે આપણી જોડે? 37,700. એકદમ સરળ છે સરેરાશ નફાની રીત, ભારિત સરેરાશ નફાની રીત. પાઘડી ગણવાની કુલ 4 પદ્ધતિ, 4 માંથી વિદ્યાર્થી મિત્રો કેટલી પદ્ધતિ આપણે ગણી ગયા? 2 પદ્ધતિ, સરેરાશ નફાની રીત અને ભારિત સરેરાશ નફાની રીત. આ બંને પદ્ધતિના આધારે તમે 12મા ધોરણની ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાય 3માં દાખલા નંબર 4, 5, 6, 7 ઉદાહરણ 1, 2, 3, 4 ગણી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું ફરી આવતા લેક્ચરમાં. થેન્ક યુ, જય હિન્દ.